विद्यार्थी मित्रों अगर धोरण 8 માં આપણે સરવાળા અને બાદબાકી વિશે જોયું હતું હવે આપણે ચેપ્ટર 9 માં ગુણાકાર વિશે અભ્યાસ કરીશું ગુણાકાર એટલે કઈ રીતનો ગુણાકાર આપણે દરેક ગુણાકાર તમને અહીંયા શીખવાડીશું એક પદી સાથે ગુણાકાર એક પદીનો દ્વિપદી સાથેનો ગુણાકાર દ્વિપદીનો ત્રિપદી સાથેનો ગુણાકાર દ્વિપદીનો ત્રિપદી સાથે ગુણાકાર આ દરેક ગુણાકાર આપણે અહીંયા તમને વારંવારથી શીખવાડીશું તેવી ધ્યાન અહીંયા વધારે આપવાનું गुणाकार तो माइनस चार गुणिया सात गुणिया पी कितनी बार ची बे बार तो बे बार पी नो गुणाकार था माइनस चार गुणिया सात नो थयो सात चौक अठ्यावीस तो माइनस अठ्यावीस पी अने पी तो बे बार पी नो गुणाकार में तो शू थई जाय घात नो सरवाळो तो पी स्क्वेर माइनस अठ्यावीस पी स्क्वेर एना पछीनो दाखलो जोईए बन्ने एक पदी छे माइनस चार गुण्या सात गुण्या पी गुण्या क्यू तो सात चौक अठावीस तो माइनस अठावीस एक पद माइनस छे माटे पी 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 स्क्वेर अने छेले क्यू माइनस अठावीस पी स्क्वेर क्यू तो आ रीते शू थयु एक पदी नो एक पदी साथे गुणाकार हवे आपणे चौथा ने पांचमा दाखलामां जोईशुं एक पदी नो द्विपदी साथे गुणाकार एक पदी नो द्विपदी साथे गुणाकार तो चौथा हवे द्विपदी होय तो शुं करवानुं तो आपणे एक पदी ने द्विपदी ना दरेक पद साथे गुणाकार करवानुं हवे अहींया चार पी एक पदी छे तो चार पी द्विपदी नुं पहेलुं पद शुं छे क्यू तो गुण्या क्यू बंने वच्चे संबंध छे नो जे सरवाळानो तो प्लस चार पी ने बीजुं शुं हतुं गुण्या आर तो आ रीते एक पदी नो द्विपदी साथे गुणाकार थाय द्विपदी ना बन्ने पद साथे एक पदी ने गुणवानो तो 4p / q तो 4pq प्लस आपणे क्या दिया होता बन्ने वच्चे संबंध प्लस नो तो माटे 4pr आ शुं थई गयो जवाब ओके एना पछी पांचमो पहला द्विपदी आपी दीधो आपणे एक पदी आगळ मूकी देवानो तो 7 a स्क्वेर b स्क्वेर હવે દ્વિપદી નું પહેલું પદ શું છે a તો ગુણ્યા a પ્લસ 7 a સ્ક્વેર b સ્ક્વેર દ્વિપદી નું બીજું પદ શું છે b તો ગુણ્યા b તો 7 તો ગુણાકાર હોય તો ઘાતો નું શું થાય સરવાળો અહીંયા a ઉપર કોઈ પણ ઘાત લખી નથી તો આપણે સમજવાનું એક ઘાત છે અને b ઉપર પણ કેટલી ઘાત છે 1 તો 2 ને 1 કેટલી ઘાત થઈ 3 તો a ની કેટલી ઘાત લખવાની 3 b ની बे प्लस सात ए नो स्क्वेर अरे बी नी बे ने एक कितनी थई जाए त्रण आपणा माटे शुं थई गयुं जवाब थई गयो तो आ रीते एक पदी नो द्विपदी साथे गुणाकार थाय शुं कर्युं आपणे तो द्विपदी ना बन्ने पद साथे एक पदी नो गुणाकार कर्यो हवे जोईशुं छठा ने सातमा दाखलामां द्विपदी नो द्विपदी साथे गुणाकार बन्ने मां बे बे पद आपेला छे तो ए गुणाकार मां शुं करवानुं तो द्विपदी नो एक पद छोड़वा एनो एक पद ने બીજા द्विपदी સાથે ગુણાકાર કરવાનો તો આપણે પહેલો જ પદ છોડી અહીંયા તો x છે પહેલો પદ દ્વિપદી નો તો એનો ગુણાકાર આખા દ્વિપદી ના બીજા પદ સાથે કરવાનો તો ગુણ્યા x² + 5 હવે બીજું પદ છે + 3 ગુણ્યા x² + 5 તો પહેલા દ્વિપદી ના દરેક પદ ને આપણે બીજા દ્વિપદી સાથે શું કર્યો ગુણાકાર કર્યો x નો સ્ક્વેર અને x ની એક ઘાત તો ઘાત નો ગુણાકાર હોય તો શું થાય સરવાળો તો x ની કેટલી ઘાત આવશે 3
5 ગુણ્યા x તો કેટલા આવી જાય 5x + 5x 3 ગુણ્યા x² તો + 3x² અને 3 5 15 હવે પદને આપણે ક્રમમાં ગોઠવીએ તો 5x + 3x નો સ્ક્વેર + x ની ત્રણ ઘાત + 15 આપણે પદને શું કર્યું ક્રમમાં ગોઠવે આગળ કોઈ નિશાની ના આવે તો સમજવાનું પદ કેવું છે પ્લસ છે સાતમો દાખલો જોઈએ એમાં પણ આપણે પહેલા પદને શું કરીશું દ્વિપદીને દરેક ઘટક દરેક પદ સાથે બીજા દ્વિપદીનો ગુણાકાર કરીએ તો x² કૌંસમાં x + y અને -4 કૌંસમાં x + y ઓકે તો હવે x ની 2 ને 1 3 ઘાત તો x ની 3 ઘાત x² + y તો x² + y माइनस चार एक्स अन्य प्लस प्लस आपसे ना माइनस आपसे क्या तो एक पद माइनस है तो माइनस चार वाई अबे आपने क्रममा उठावानी जरूर छे नहीं क्रममा ऑलरेडी गोठवेलो छे तो आपको सुधे जैसे जवाब थे जैसे अबे तो ये आपने अगर द्विपदी नो द्विपदी साथे आठवां दाखला पे गुणा कर छे तो पहले छोड़े एक्स नी त्रण घात y નો સ્ક્વેર માઈનસ 3 પ્લસ 2 y નો સ્ક્વેર માઈનસ 3 તો x ની 3 ઘાત ગુણ્યા y નો સ્ક્વેર તો x ની 3 ઘાત y નો સ્ક્વેર માઈનસ 3 x ની 3 ઘાત પ્લસ 2 y નો સ્ક્વેર માઈનસ 3 દુ 6 તો હવે આપણે અહીંયા જોઈએ આપણને કોઈ સિમિલર મળતું હોય તો સરવાળો બાદ બાકી થઈ શકે પણ અહીંયા મળતું નથી તો સીધો આપણા માટે શું થઈ જાય આવ્યો આપણો જવાબ હવે નવમો દાખલો જોઈએ તો નવમા દાખલામાં શું છે તો દ્વિપદીનો ત્રિપદી સાથે ગુણાકાર છે નવમા દાખલામાં શું છે દ્વિપદીનો ત્રિપદી સાથે ગુણાકાર તો દ્વિપદીના બંને પદને આપણે શું કરીશું અલગ અલગ કરીશું અને દરેક પદને આપણે ત્રિપદી સાથે ગુણાકાર કરીશું તો જોઈએ આપણે અહીંયા આગળ તો 2x નો સ્ક્વેર પહેલું પદ છોડી મેં એનો ગુણાકાર ત્રિપદી સાથે કરી દેવાનો x નો સ્ક્વેર માઈનસ 2x + 4 હવે બીજું પદ છોડીએ + 3 x નો સ્ક્વેર માઈનસ 2x + 4 તો 2x ની કેટલી ઘાત થશે 2 ને 2 4 2 2 1 + 6 માઈનસ 6 તો માઈનસ 4 x ની 2 ને 1 3 ઘાત પછી 4 2 8 x નો સ્ક્વેર પ્લસ 3 ગુણ્યા x નો સ્ક્વેર તો 3x સ્ક્વેર પ્લસ માઈનસ માઈનસ 3 2 6 x 3 6 12 તો પ્લસ 12 હવે અહીંયા જોઈએ તો આપણે જોડે એક સિમિલર પદ આવે છે કઈ સિમિલર પદ છે તો 8x નો સ્ક્વેર પ્લસ 3x નો સ્ક્વેર આ બંને પદ કેવા છે સરખા તો એનો સરવાળો કરી દેવાનો તો આપણે જવાબ મળી જાય तो 2x ની 4 ઘાત - 4 x ની 3 ઘાત 8 ને 3 9 10 11 તો + 11 x નો સ્ક્વેર - 6x + 12 તો આપણો શું થઈ ગયો જવાબ ઓકે હવે દાખલા નંબર 10 એમાં પણ દ્વિપદી નો ત્રિપદી સાથે ગુણાકાર દ્વિપદી ના બંને પદ ને અલગ કરવાના અને એને ત્રિપદી સાથે ગુણાકાર કરવાના તો 3 x ની 3 ઘાત કૌંસમાં 4 x નો સ્ક્વેર માઈનસ x + y નો સ્ક્વેર માઈનસ y કૌંસમાં 4 x નો સ્ક્વેર માઈનસ x + y નો સ્ક્વેર તમારે અહીંયા ધ્યાન શું આપવાનું છે તો જો પ્લસ માઇનસ પદ હોય તો માઇનસ આવે માઇનસ માઇનસ પદ હોય તો પ્લસ થઈ જાય તો આપણે જોઈ લઈએ 3 6 12 12 x ની 3 ને 2 કેટલી ઘાત થઈ 5 પ્લસ માઇનસ શું થાય માઇનસ 3 ગુણ્યા x તો 3 x ની 3 ને 1 4 ઘાત 3 પ્લસ છે બંને પદ તો નિશાની પહેલા પ્લસ ની મૂકી દેવાની તો 3x નો ઘન y નો સ્ક્વેર 3x નો ઘન y નો સ્ક્વેર આ પહેલું પદ થઈ ગયો કૌંસ સાથે આપો હવે બીજામાં જઈએ તો પ્લસ માઈનસ શું થાય માઈનસ
चार एक्स स्क्वेर वाय पची प्लस माइनस माइनस प्लस एक्स वाय पची प्लस माइनस माइनस वाय नी त्रण घात। तो हवे अहींया साजाते सरखा कोई पद देखाय छे तमने? ना। तो आपणो शुं थई गयो? जवाब थई गयो। तो आ रीते आपणे दाखलाना शुं करी शकीए छे? जवाब मेळवी शकीए छे। एक पदीनो एक पदी साथे गुणाकार, एक पदीनो द्विपदी साथे गुणाकार, द्विपदीनो द्विपदी साथे गुणाकार अने द्विपदीनो त्रिपदी साथे गुणाकार। तो आ रीते आपणे गुणाकार करी शकीए छीए। हवे आगळ आपणे साधुरूपना दाखला शीखीशुं। साधुरूपना दाखला, साधुरूप कई रीते ना संख्या, पण एक रकम आपणे जोईए, साधुरूप आपीने आपणे एनी किंमत मेळवानी छे।